તમે કેમ છો? ઓ ફાઇન. કેન આઈ જોઈન યુ? યા શ્યોર. મેડમ, તમે આ સમયમાં પણ બુક રીડિંગનો શોખ રાખો છો, બહુ સારી વાત કહેવાય. બાકી અત્યારે તો મોબાઈલ સિવાય ક્યાં કોઈ પાસે ટાઈમ જ છે? થેન્ક યુ. છેલ્લા ઘણા સમયથી આ બુક જ મારું સાથી બની ગયું છે, મારી મિત્ર બની ગઈ છે. મને બુક રીડિંગ કરવાની બહુ મજા આવે છે. વેરી ગુડ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મારે તમને એક વાત કહેવી છે. હા બોલો ને, શું વાત છે? એમાં થોડી તમારે કંઈ પૂછવાનું હોય. હું વધારે તો ના કહી શકું, પણ અત્યાર સુધીની આ પરિસ્થિતિ જોઈ છે ત્યારબાદ જ મને થોડું સજેશન આપવાની ઈચ્છા થઈ એટલે. હા હા કહો ને, શું વાત છે? વાત જાણે એમ છે કે વિશ્વનાથ શેઠ તમને દીકરાની વહુ નહીં પણ દીકરીથી પણ વિશેષ માને છે, અને તમે પણ એમને પપ્પા માનો છો. આઈ એમ રાઈટ? હા. તો મેડમ, કયો બાપ દીકરીને વિધવાના રૂપમાં આ રીતે દરરોજ જોઈ શકે? મતલબ એ છે કે તમે પણ હવે દીકરીની જેમ જ રહો એવી આખાય ઘરની અને ખાસ કરીને વિશ્વનાથ શેઠની ઈચ્છા છે. એટલે કે વિધવાના રૂપમાં નહીં, એક દીકરીના રૂપમાં. તમે પણ તમારા ભવિષ્યનું વિચારો ને, તમારી આગળ તો આખી જિંદગી પડી છે, તો પછી આમને આમ તમે કેટલો સમય બગાડશો? તમારી વાત સાચી છે, પણ હું આ ઘરની વહુ છું અને કદાચ કાલે દીકરીની જેમ રહેવા પણ લાગુ, જેમ તમે કહો છો એમ, તો આ સમાજ શું વાતો કરશે? પપ્પાને નીચા જોયા જેવું થશે. મેડમ, પરિવર્તન સંસારનો નિયમ છે, અને એ પરિવર્તનની શરૂઆત પણ આપણે જ કરવી પડશે. સમાજ તો સાચું ખોટું બોલ્યા અને વિચારા કરે, એના માટે આપણે આપણી થોડી જિંદગી વેડફી રખાય. તો શું કરું? તો આ પરિવર્તન છે આપણો, સમયનો અને સમાજનો, બસ એટલું વિચારો. ઓકે, આઈ થિંક અબાઉટ ધીસ, ધેન આઈ વિલ ડિસ્કસ વિથ ઓલ. જુઓ, એક બાપ તરીકે વિશ્વનાથ શેઠ તમને બધી વાત નહીં કરી શકે, એ તમારે સમજવાનું છે, અને સમાજમાં એકલા રહેવું કંઈ સહેલું નથી. પ્લીઝ ટ્રાય ટુ ચેન્જ. હવે તારો સમય આવ્યો છે દીકરા મોક્ષ, કારણ કે ગયા વર્ષ કરતા આ વખતે ઉર્વશી થોડુંક વિચારવા લાગી છે, અને ઘરના બધા સભ્યો પણ. વિશ્વનાથ અંકલ અને એલપી શેઠ ગમે તેમ કરીને ઉર્વશીને બીજા લગ્ન માટે તો મનાવી જ લેશે, એટલે જ આ વિધવા લુકને હંમેશા માટે દૂર કરવાની ડિસ્કસ છેલ્લા 10 દિવસથી ચાલે છે, અને કાલે સવારે બધાય ઉર્વશીનો ફાઇનલ નિર્ણય પણ સાંભળશે. જો બેટા મોક્ષ, આને જોતા તો એવું લાગે છે કે તારા માટે આ લાસ્ટ વે છે. જો ઉર્વશી હા પાડે તો તારો રસ્તો થાય, અને ના પાડે તો તું હંમેશા માટે ભૂલી જજે કે તારા લગ્ન ઉર્વશી સાથે થશે. પણ મારું હાર્ટ તો એમ કહે છે કે યસ યસ અને યસ. મતલબ ઉર્વશી હવેથી વિધવાના લુકમાં નહીં, છોકરીના લુકમાં રહેવાનું પસંદ કરશે, કારણ કે એક સ્ત્રી છે જેને પોતાના સપના અને જિંદગી હોય છે. બસ હવે તો સવારની રાહ જોઉં છું, પણ આ સમય જતો નથી. ઉર્વશી ઉર્વશી ઉર્વશી.